આજની વાર્તા જીવનમાં કોઈ પણ મુશ્કેલીને માત્ર આત્મવિશ્વાસથી એના ઉપર વિજય મેળવી શકાય છે. મિત્રો, જીવનની અંદર આત્મવિશ્વાસ કેટલો અગત્યનો છે એ સમજાવવા માટે મારે આ વાર્તા પસંદ કરી છે. અને જો કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી તાકાતવાળી હોય, ગમે તેટલી હોશિયાર હોય, ગમે તેટલી શક્તિશાળી હોય, પણ જો આત્મવિશ્વાસ ન હોય તો એ જીવનની અંદર હંમેશા નિષ્ફળ જાય છે, એમ આ વાર્તાનો બોધ આપણને કહેશે. હું આ વાર્તા નેપોલિયનના જીવન પ્રસંગ ઉપરથી કહેવામાં આવું છું. આપણને ખબર છે કે નેપોલિયન, જેણે વિશ્વનો વિજેતા બન્યા, એકે એક દેશની અંદર લડાઈ કરી, યુદ્ધ કર્યા, અને એટલા માટે એને નેપોલિયન તરીકે સમગ્ર વિશ્વની અંદર આપણે ખબર છે કે એ પુરવાણ થયા. એક વખત યુરોપમાંથી એમને બીજા કોઈ દેશ ઉપર ચડાઈ કરવાની હતી, યુદ્ધ કરવાનું હતું. એ વખતે એને એક એવો બહુ મોટો પર્વત આલ્પ્સ, એના ઉપર થઈ નીચે ઉતરી અને ત્યાર પછી નદીમાંથી પસાર થઈ અને સામે દેશની સામે તેને લડાઈ કરવાની હતી. બીજા દિવસે સવારે બધા સૈનિકો સાથે નીકળવાનું હતું. ક્યાં રાત્રે સૈનિકોમાં ગણગણાટ થયો કે આપણે આલ્પ્સ પર્વતની ઉપર થઈને જવાનું છે. બધા એમ કહે છે કે આલ્પ પર્વત તો બહુ ઊંચો છે, ત્યાં તો બરફ ખૂબ છે, આપણે ઠંડીમાં છૂટવાઈ જશું, આપણે આલ્પ પર્વત છે એમાંથી ઉપરથી નીચે ઉતરી નહીં શકીએ, આપણું કારણ વગરનું યુદ્ધ તો કરી નહીં શકીએ પણ આપણે મરી જશું. આવા પ્રકારની હવા એ સૈનિકોમાં પ્રસરી ગઈ. એટલે નેપોલિયનને થયું કે જો બધા જ આત્મવિશ્વાસ ગુમાવી દેશે તો આ યુદ્ધની અંદર આપણે જીતી નહીં શકીએ. એટલે તરત જ નેપોલિયન બધા પાસે જાય છે, બધા સૈનિકોને ભેગા કરે છે, અને બધા સૈનિકોને ભેગા કર્યા પછી આ એકદમ મજબૂત મનથી, આક્રમક અવાજથી બધાને એમ કહે છે કે આપણે આવતીકાલે સવારે જ્યાં જવાનું છે ત્યાં આપણે યુદ્ધમાં 100% જીતવાના છે. તકલીફ છે, તમને ખબર છે કે આપણે આલ્પ્સ પર્વત ઉપરથી પસાર થઈને જવાનું છે. તમને એ પણ ખબર છે કે આલ્પ પર્વત એ બહુ ઊંચો પર્વત છે, એ બરફ એના ઉપર છવાયેલો છે, અને એટલો બધો બરફ હશે કે આપણને ઠંડીની અસરનો સામનો આપણે કરવો પડશે. પણ તમારી તાકાત એવી છે, બધા સૈનિકોની તાકાત એવી છે કે ખરેખર તમે આલ્પ પર્વતને 100% સર કરી શકશો. મારે તમને બધાને પૂછવું છે, નેપોલિયન એમ કહે છે કે તમે આલ્પ પર્વત કોઈ દી જોયો છે? તમે આલ્પ પર્વત વિશે ક્યારેય સાંભળ્યું છે? ત્યારે પેલા સૈનિકોમાંથી એમ કીધું કે જેણે જોયો હોય આગળ આવે, જેણે એનો અનુભવ કર્યો હોય આગળ આવે, પણ એમાંથી એક પણ વ્યક્તિ આગળ ના આવી. એટલે એણે એમ કીધું કે તમારામાંથી કોઈએ આલ્પ પર્વત જોયો નથી. અને સાથોસાથ આલ્પ પર્વત વિશે તમે જે માહિતી જાણો છો એ પણ સાચી નથી. તકલીફ જરૂર છે, પણ તમે માનો છો એટલી તકલીફ નથી. એટલા માટે હું કહું છું કે હું આલ્પ પર્વતને 3 વખત મેં સર કર્યો છે, નેપોલિયન પોતે એમ કહે છે, અને મને કોઈ તકલીફ પણ પડી નથી, અને હું જીવતો જ છું હજી. તમે જુઓ, મને કોઈ ઠંડીની અસર પણ નથી થઈ કાંઈ. હા, તકલીફ પડી, ધ્યાન રાખવું પડે, પણ આપણને કોઈ તકલીફ પડવાની નથી, કારણ કે મેં 3 વખત સર કર્યો છે. તમે બધા એકદમ ઉત્તમ રીતે ખરેખર સર કરી શકશો, અને આપણે બધાએ એક સાથે આલ્પ પર્વત પહેલાં સર કરશું, પછી નદી ઓળંગી યુદ્ધમાં આપણે જશું. બધાના મનમાં એકદમ આનંદ આવી ગયો. બધાએ એમ કીધું કે આપણે યુદ્ધમાં જીતશું, આપણે યુદ્ધમાં જીતશું. નેપોલિયન એકદમ મોટા મોટા અવાજથી બોલે કે આપણે જીતવાના છીએ, આપણે યુદ્ધમાં જીતવાના છીએ.
પેલા સૈનિકો પણ મોટા મોટા અવાજે બોલે છે. સૈનિકોને એમ કહે છે કે તમે મોટા અવાજથી બોલો, ખૂબ મોટા અવાજથી બોલો, કારણ કે હું તમારી સાથે છું અને ત્રણ વખત મેં આલપૂર્વક મેં સર કર્યો છું. સવારમાં ઉઠી અને બધાએ શરૂઆત કરે છે ત્યારે પહેલો એક નાનો એવો પર્વત આવે છે ત્યારે બધાએ પૂછે છે કે આ આલ્પ પર્વત છે? તો કે ના ના, એ તો આલ્પ પર્વત નથી, એ તો ટેકરી છે ખાલી. આલ્પ પર્વત તો આને આપણે વટાવીને જશું ત્યાર પછી આવશે. એટલે બધાએ કીધું કાંઈ વાંધો નહીં, હજી તો આ તો નાની ટેકરી છે ને, આપણે ફટાફટ ઝડપ ચડવાની શરૂઆત કરી. બધા સૈનિકો એકદમ ફટાફટ એકદમ જોરથી તાકાતથી ચડવા માંડ્યા. હિંમતપૂર્વક આત્મવિશ્વાસ આત્મબળ અને જીવનમાં એની પાછળ પોતાની તમામ શક્તિને રોકી દઈ શકે સૈનિકો એ લેવલમાં એ ટેકરી ઉપર ચડવા માંડ્યા. અને બરોબર સમય પૂરો થયો, 8-10 કલાક 15 કલાકની અંદર તો એ ટેકરીની પેલી બાજુ વયા ગયા. ત્યાં થોડીક વાર આરામ કરવા માટે નેપોલિયને કીધું કે તમે થોડીક વાર આરામ કરો. પછી બધાએ એમ કીધું કે આલ્સફરો ક્યારે આવે છે, આ નદી આવ્યા પછી આવવાનો છે એ કે? ત્યારે નેપોલિયને ગંભીરતાપૂર્વક નહીં પણ હસતા હસતા કીધું કે મિત્રો, તમે જે અત્યારે સર કરીને આવ્યા, આપણે બધા એ આલ્સ પર્વત જ હતો અને એ આલ્સ પર્વતને તમને ખબર પણ ન પડી અને તમે નાની ટેકરી માની અને તમે સર પણ કરી શક્યા, હું પણ આવી ગયો. શું કામ? માત્ર તમારો આત્મવિશ્વાસ. જિંદગીની અંદર જો કોઈ પણ માણસ આત્મવિશ્વાસ એકવાર ગુમાવી દે, વિદ્યાર્થી પરીક્ષા આપતી વખતે આત્મવિશ્વાસ ગુમાવે કે હવે હું પાસ નહીં થાઉં, કોઈ સૈનિક જો આત્મવિશ્વાસ ગુમાવે કે હું ખરેખર યુદ્ધમાં સારું કામ નહીં કરી શકું, કોઈ રમતમાં રમતો ખેલાડી જો આત્મવિશ્વાસ ગુમાવી દે કે હવે હું રમી નહીં શકું, કોઈ ઉદ્યોગપતિ કદાચ પોતાના ઉદ્યોગને ચલાવી નહીં શકે એ પ્રકારે આત્મવિશ્વાસ જો ગુમાવી દેશે તો દુનિયાની કોઈ તાકાત આ પ્રકારની ભૂમિકામાં સફળ નહીં થઈ શકે. આ વાત નેપોલિયને આપણને કીધી છે, પણ એના કરતાં પણ બીજી વાત કીધી છે. બીજી વાત એ કીધી છે કે તમે તમારી જે મુશ્કેલી છે એ ખરેખર બહુ તકલીફવાળી છે એ તમને ખબર ન હોય તો તમે ખરેખર એ મુશ્કેલીવાળી પરિસ્થિતિને પણ સર કરી શકો. આ બધા સૈનિકોને ખબર નહોતી કે એ આલ્પ પર્વત છે, અને જો એને ખબર હોત તો એ લોકો પહેલેથી ચિંતામાં ચડાત. એને આત્મવિશ્વાસ તો આપ્યો જ તો, પણ ચિંતામાં ચડાત. પણ એને તો નાની ટેકરી કીધી હતી અને એ ટેકરીના અનુસંધાનની અંદર એ થયા. એટલે આપણી કોઈ પણ મુશ્કેલી છે એ મુશ્કેલી આપણને ખબર ન હોય તો એ સૌથી સારી વાત છે, અને કદાચ ખબર હોય તો એ બહુ મોટી નથી એમ માનીને તમે શરૂઆત કરો કામની, તો હું ચોક્કસપણે કહું છું કે આ નેપોલિયન આપણને જે વાત બતાવવા માગે છે એ વાત સફળ થશે. સૌને ધન્યવાદ.